મહત્વના સમાચાર અમરેલીથી સામે આવ્યા છે. અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરના ફોર્મ રદ કરવાનો મામલો સામે આવ્યો છે. બે કલાક બાદ ફરી કલેક્ટર દ્વારા બંને પક્ષોને સાંભળી જેનીબેન ઠુમ્મરનું ફોર્મ માન્ય રખાયું છે. આ દરમિયાન જો વાત કરીએ તો સત્યમેવ જયતેના નાદ સાથે વીરજી ઠુમ્મરે વકીલને ઉચકી લીધા છે. તો જેનીબેન ઠુમ્મરના વકીલ પંકજ ચાપાનેરીએ માહિતી આપી છે. કોંગ્રેસમાં હરખની હેલી હાલ જોવા મળી રહી છે. મહત્વના સમાચાર અમરેલીથી સામે આવ્યા છે. તો વાત કરવામાં આવે અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરના ફોર્મ રદ કરવાનો મામલો સામે આવ્યો છે. બે કલાક બાદ ફરી કલેક્ટર દ્વારા બંને પક્ષોને સાંભળી જેનીબેન ઠુમ્મરનું ફોર્મ માન્ય રાખ્યું છે. તો સત્યમેવ જયતેના નાદ સાથે વીરજી ઠુમ્મરે વકીલને ઉચકી લીધા. જેનીબેન ઠુમ્મરના વકીલ પંકજ ચાપાનેરીએ માહિતી આપી કોંગ્રેસમાં હરખની હેલી છવાઈ છે. દ્વિધા હતી, શું થયું વાત કરો ના કે જેનીબેન ઠુમ્મરના અમરેલી સંસદીય મત વિસ્તારમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના કેન્ડિડેટ તરીકે જે ફોર્મ ભરવામાં આવેલું હતું તે ફોર્મની સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને ટેકેદાર હોય એવો વાંધો લીધેલો હતો કે આ ઉમેદવારી ફોર્મ રદ થવું જોઈએ. કારણ કે એફિડેવિટ જે જેનીબેને રજૂ કરેલી છે એ ખામીયુક્ત છે અને ખામીયુક્ત એફિડેવિટના કારણે એમનું ફોર્મ રદ થવું જોઈએ, જેમાં ગઈકાલે ચકાસણી દરમિયાન એમણે જે લેખિત વાંધાઓ રજૂ કરેલા હતા તે વાંધાઓને અસહમતિ બતાવવા અને રિબટલ માટે જેનીબેન ઠુમ્મર વતી એક એપ્લિકેશન સમય માગવાની કરવામાં આવે છે, જેના અનુસંધાને ચૂંટણી અધિકારીશ્રીએ અમોને રિબટલનો ચાન્સ આપી અને સુનાવણી વાંધાઓની સુનાવણી આજરોજ રાખેલ હતી. આજે વિસ્તૃત રીતે વાંધાઓ સાંભળવામાં આવેલા છે અને ત્યારબાદ સંપૂર્ણ છણાવટ કરી અને રિટર્નિંગ અધિકારીશ્રીએ પોતાના કારણો સાથે જેનીબેન ઠુમ્મરનું અમરેલી સંસદીય મત વિસ્તાર માટેનું ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધિકૃત ઉમેદવાર તરીકેનું ઉમેદવારી પત્ર માન્ય રાખેલ છે. ઓકે, જેનીબેન ઠુમ્મરનો ફોર્મ રદ થવાનો મામલો હતો, શું થયું આપણને, કેટલા ફોર્મ માન્ય રહ્યા ટોટલ? જે લોકસભાની ઇલેક્શન જે જાહેર થયું એના ઉમેદવારી ફોર્મ આપણે 12 તારીખથી લેવાના ચાલુ કર્યા અને 19 તારીખ સુધી ઉમેદવારી ફોર્મના નોમિનેશન્સ આવ્યા. એમાં ટોટલ 21 અલગ અલગ ફોર્મ્સ આવ્યા હતા. એમાંથી 7 ફોર્મ્સ છે જે રદ થવાના પાત્ર હતા તે રદ થયા છે અને 14 ફોર્મ માન્ય રહ્યા છે. એ 14 ફોર્મ માન્ય રહ્યા એમાંથી ટોટલ હવે આગામી લોકસભાનું ઇલેક્શન છે એમાં 9 ઉમેદવારો કોન્ટેસ્ટ થશે. એમાં અલગ અલગ પાર્ટીઝ અને અપક્ષ તરીકે ઉમેદવારોની નોંધણી થઈ છે. એમાં ઉમેદવારની ખાસ અપક્ષ ઉમેદવારની વાત કરું તો જયરામભાઈ પરમાર, ચૌહાણભાઈ પ્રિતેશભાઈ, ચૌહાણ પ્રિતેશ, બાવકુભાઈ અમરુભાઈ, ભાવેશભાઈ જયંતિભાઈ રાંક અને પૂજાભાઈ બાવુભાઈ દાફડા, આ અપક્ષ ઉમેદવારી આ લોકોએ નોંધાઈ છે અને એમના ફોર્મ માન્ય થયા છે. જે રાષ્ટ્ર અને રાજ્યકક્ષાને માન્ય રાજકીય પક્ષ સિવાયની જે પાર્ટીઓ છે એમાં વિક્રમભાઈ વીરાભાઈ સાંકળ જે ગ્લોબલ રિપબ્લિકન પાર્ટીમાંથી છે તેમનું ફોર્મ સ્વીકારવામાં આવ્યું છે. અને ભાજપની વાત કરીએ તો ભરતભાઈ મનુભાઈ સુતરિયા જે ભાજપના મુખ્ય ઉમેદવાર હતા તેમનું ફોર્મ સ્વીકારવામાં આવ્યું છે. તેથી એમના જે સબસ્ટિટ્યુટ ઉમેદવાર હતા હિરેનભાઈ હિરપરા તેમનું ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું છે. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની વાત કરીએ તો વીરજીભાઈ ઠુમ્મર જે સબસ્ટિટ્યુટ કેન્ડિડેટ હતા, મુખ્ય ઉમેદવાર જેનીબેન ઠુમ્મરનું નામ મંજૂર થતા ફોર્મ સ્વીકારતા, વીરજીભાઈ ઠુમ્મરનું ફોર્મ અસ્વીકાર કરવામાં આવ્યું છે. આમ કુલ ટોટલ 14 માન્ય જે ફોર્મો હતા એમાંથી 7 ઉમેદવારોની દાવેદારી સ્વીકારવામાં આવી છે અને આગામી ઇલેક્શન્સ જે આપણે 7 તારીખે છે તેના માટે હવે આ તમામ ઉમેદવારો પ્રતિસ્પર્ધામાં રહેશે અને ચૂંટણીની માર્ગદર્શન પ્રમાણે આગળની આપણે ઇલેક્શન પ્રોસેસ થશે. આભાર, થેન્ક યુ. લોકશાહીનો વિજય થયો છે, બંધારણનો વિજય થયો છે. મારે અભિનંદન આપવા છે કે બોલ્ડ નિર્ણય અધિકારીઓ જે લીધો છે સાચો નિર્ણય લીધો છે. જેનીબેનનું ફોર્મ રદ કરવા માટે હાર ભાળી જનતા પાર્ટી, ભારતીય જનતા પાર્ટી સતત મહેનત કરતી હતી. આચારસંહિતાની ફરિયાદો દાખલ કરે, 1 કલાકનો સમય આપીને ખુલાસો કરવા રજૂ કરવા માટે અમને કહેવામાં આવે. એના ફોર્મ સામે મારે વાંધો લેવો નહોતો. મેં અત્યાર સુધી કોઈના ફોર્મ સાથે, આ મારી 13મી મોટી ચૂંટણી છે, કોઈની સામે મેં ક્યારેય વાંધો લીધો નથી. અમારી સામે વાંધો લેવા માટે એણે જે પ્રયાસો કર્યા, હું એમનો પત્ર મેં આજે કલેક્ટર પાસે રેકર્ડ કરાવ્યો છે. રેકર્ડ થતા નહોતા છતાં રેકર્ડ કરાવ્યો છે.
ભાજપના ઉમેદવાર ભરતભાઈ મનુભાઈ સુત્રિયા નામદાર સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ અરજીમાં જણાવેલ જાહેર જનતાને ધ્યાન ઉપર મૂકવા અરજ કરું છું એમ કરીને મેં લખ્યું છે. 8/8/2019 રોજ સરફેસ એક્ટ 7,06,46,000 વસૂલ મેળવવા માટેની એમની ઉપર બરોડા બેંકે એક કાર્યવાહી કરી, એમની જપ્તી થઈ, એની મિલકતની જપ્તી થઈ. એ મિલકતની જપ્તી કરવાને બદલે એમને 4 કરોડમાં સેટલમેન્ટ કર્યું. અમરેલી જિલ્લાની જનતાના 3 કરોડ ડૂબાવ્યા, છતાં પણ એની સામે મેં વિરોધ ન લીધો. જેનીબેન સામે શુલક વિરોધ લીધો. કેવો વિરોધ? કે જેનીબેનનું રોયલ કોમ્પ્લેક્સમાં ઓફિસ દર્શાવી નથી એની હોવા છતાં, જેનીબેનની રોયલ કોમ્પ્લેક્સની ઓફિસ વિરજી ઠુમર જ્યારે 12/7/22 ચૂંટણી લડતો હતો ત્યારે મારે મને મદદ કરવા ખાતર એમણે એની ઓફિસ વેચી અને મને ચૂંટણી લડાવ્યું. એ એમને દસ્તાવેજ રજૂ કર્યો. તો નાના બેટા બીજા કારણો રજૂ કર્યા કે જેનીબેનના સસરાએ જે ધિરાણ ટૂંકી મુદતનું લીધું છે એમાં સંજયનું નામ હોવા છતાં એને છુપાયું છે. જેનીબેનના સસરા મારા વેવાય કોઈ ધિરાણ ટૂંકી મુદતનું લીધે, મારી તો દીકરી એક જ છે, પણ હું પોતે ધિરાણ લઉં તો મારા દીકરાની પત્નીને ખબર હોઈ શકે ખરી? હું પ્રેસ મીડિયાને સીધું પૂછવા માગું છું. એ મેં છુપાયું નથી, છતાં પણ મેં પત્રથી કર્યું. એમણે તો આવડી મોટી રકમ છુપાવી. ત્યારે જેનીબેનના સસરાએ જે ધિરાણ લીધું છે એમાં છુપાયું નથી, એને પત્રમાં પણ રજૂ કર્યું તો કે તમે ડેસ્ક માર્યો નથી. આ દેશના મુખ્યમંત્રી, આ દેશના વડાપ્રધાન મુખ્યમંત્રી પોતે જ્યારે ચૂંટણી લડતા ત્યારે એમે પરણેલા છે કે અપરિણિત છે ત્યાં કાયમી ડેસ્ક માર્યા છે. અમારા ડેસ્ક સામે ભારતીય જનતા પાર્ટીને વાંધો દેખાય? ડેસ્ક એટલે કશું નહીં, તો કેમ લાગુ પડતું લખ્યું નથી? એવા કારણોસર વિરોધ કરીને હાઈકોર્ટના વકીલોને લાવવામાં આવે, સતત તંત્રને પ્રેશર આપવામાં આવે, અને છતાં પણ તંત્રએ જે રીતે નિર્ણય લીધો છે અભિનંદન પાત્ર છે, લોકશાહીનો વિજય થયો છે. આ દેશનું બંધારણ બાંધનારા બાબા સાહેબ આંબેડકરના વિચારોનો વિજય થયો છે. સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજી આ દેશને લોકશાહી આપે તેનો વિજય થયો છે. જીવરાજ મહેતાની આ ભૂમિ પ્રથમ ભૂમિના મુખ્યમંત્રી બન્યા છે એમના સપનાનો વિજય થયો છે. સંતોને મહંતોની ભૂમિ એટલે આપણું અમરેલી છે, એ સંતોને મહંતોની ભૂમિનો આજે વિજય થયો છે. જેનીબેન સતત મવા મુકામે કાલથી પ્રવાસ કરી રહ્યા છે, એની ઉપર એટલું બધું પ્રેશર સતત કે પપ્પા શું થશે, પોતે ભાષણ ન કરી શકે, પ્રેશરમાં રાખવામાં આવે. એમને 1 કલાકની મુદત આપીને એમની ઉપર આચારસંહિતાના ગુનાઓ દાખલ કરવામાં આવે. કાલે 10 વાગે કલસાર મુકામે સરપંચના ઘરે સભા ચાલતી હતી, તો પણ કલેક્ટરશ્રી ઓફિસમાંથી મને ફોન કરવામાં આવ્યો, વિજયભાઈ મંજૂરી વગરની જેનીબેન સભા ચલાવી રહ્યા છે, બરાબર નથી, મારા આચારસંહિતાની પાછી ફરિયાદ દાખલ. કોઈના ઘરે અમે રજૂઆત કરી, અત્યારે હું તમારી સામે રજૂઆત કરું છું, કોંગ્રેસનો પંજો પહેર્યો છે, આ કોઈ આચારસંહિતાનો ભંગ કરતો નથી. છતાં પણ આવા નાના નાના ક્ષુલક કારણોસર જે રીતે દબાવ માટેનો હિટલરશાહી રીતે પ્રયાસ થયો છે તેની સામે એક જોમ આપવા માટેનો આ વિજય છે. અમરેલીની જનતાનો વિજય છે, અમરેલીના લોકોનો વિજય છે, અમરેલીની ગરીબ પ્રજાનો વિજય છે. અમરેલીના દેવી પૂજક સમાજ હોય, દલિત સમાજ હોય, લઘુમતી સમાજ હોય, કે બક્ષીપંચ સમાજ હોય, કે પાટીદાર સમાજ હોય, કે યુવાનો હોય, એનો વિજય છે. આ સમગ્ર અમરેલી જિલ્લાનો વિજય છે, અને આ વિજયનો ડંકો હિન્દુસ્તાનની પાર્લામેન્ટમાં વાગવાનો છે. અને ડૉક્ટર જીવરાજ મહેતાના સ્વપ્નનો જિલ્લો અહીંથી ધમધમતી રહેલ, મવાથી ધમધમતી રહેલ, તમામ 4 ધામ સાથે ધમધમતી રહેલ આપવા માટેનો વિજય ઠુમરનો જે નિર્ધાર છે, એ નિર્ધારને પાર પાડવા માટેનો જેની ઠુમરનો વિજય થવાનો છે. પ્રેસ મીડિયાનો આભાર માનીશ કે અમારા એક મોરલ ટકાવવા માટે પ્રેસ મીડિયાએ અમને સતત જે સહકાર આપ્યો છે, સપોર્ટ આપ્યો છે, ત્યારે હું એમનો પણ ઋણી બનો છું. અને પ્રેસ મીડિયા એટલે ચોથી જાગીર છે, અમારું કશું જ ન ચાલે, આ ચોથી જાગીર આ દેશની લોકશાહી બચાવવા માટેની જાગીર બને અને અમરેલી જિલ્લાના વિજયમાં આપનો પણ અમને મહત્ત્વનો ફાળો મળે એવી લાગણી સાથે આપ બધાનો ખૂબ આભાર માનું. જય હિન્દ.